નો પ્રસંગ. મારા દેશની દીકરી, મારા દેશના યુવાનને કેળો બતાવે, કેળો ભટકાવે નહીં કોઈ દી, એવી એક વાત, જૂના જમાનાની વાત. એક મોટી હવેલી, હવેલીમાં એક રાજકુમારી, એનું નામ ચંદ્રમુખી, અને ઈ હવેલીના પટાંગણમાં એક રખેહર, બજાર વાળવા વાળો, એક વાલ્મીકી સમાજનો માણસ બજાર વાળવા માટે આવે. એમાં એક દિવસ 17-18 વર્ષની ઈ ચંદ્રમુખી, એની સામે ઈ બજાર વાળવા વાળા નાનો માણસ, એક રખેહર વાલ્મીકી સમાજનો, એની નજર પડી. પણ સાહેબ રૂપમાં અંજાઈ ગયો, હોય રૂપમાં અંજાઈ ગયો, શુદ્ધ પ્રેમ એનો શુદ્ધ હતો, ખાલી ચંદ્રમુખી ને જોવી એટલું. પણ મુમન લગી તુમના, તુમન લગી મુ, પછી લુણ વળું ભા પાણી, અન પાણી વળું ભા જુ લુણ. મોર કો ધ્યાન લગો, ઘન ગોર સે દોર સે ધ્યાન લગો, નટકી દીપક ધ્યાન પતંગ લગો, પન હારી કો ધ્યાન લગો, મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો, ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર, પંથ પ્રબીન રહ્યો અટકી. ઈ રખે હરે નક્કી કરી લીધું કે હવે કાયમ બજાર વાળવા આવું, અને ચંદ્રમુખી નું જો મોઢું જોઉં તાહુંથી જીવું, જેથી ચંદ્રમુખી નું મોઢું ન દેખે તો અંજલ નો ત્યાગ કરીને મરી જાવ, એવો એને શુદ્ધ પ્રેમ, પ્રેમ ખરો પણ શુદ્ધ પ્રેમ, બસ મોઢું જોઉં. ને કાયમ નો ક્રમ થઈ ગયો, હવારમાં આવે બજાર વાળે, ચંદ્રમુખી જરૂખામાં નીકળે એટલે આ મોઢું જોઈ લે. ચંદ્રમુખી ને ખબર જ નથી કે આ વાળવા વાળો મારા સામું જોવે છે, એને તો કઈ ખબર જ નથી, પણ રૂપ રૂપ ના આભરણ જેવી હો એમાં હામ કામ ને ત્રાઠી મૃગલી હોય એવા નેણ, ઉલુંબી કોઈ કાચની પૂતળી હોય, માન સરોવર ની હંસલી હોય, અને ઉગમણો વાવાય તો આથમણી નમે, ઉતરાદો વાવાય તો દક્ષણાદી નમે, અને ચારે દસુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય એવી ચંદ્રમુખી હતી. એમાં એક દિવસ એની તબિયત બરાબર નહીં, ચંદ્રમુખીની બહાર ન નીકળે, ઓલો ઘાંઘો થઈ ગયો વાળતો વાળતો. એક વાર જોઈ લઉં ચંદ્રમુખીને, એક વાર જોઈ લઉં, એક વાર જોઈ લઉં. બપોર સુધી જોયું ચંદ્રમુખી ન નીકળી, રાજકુમારી ન નીકળી, જરૂખામાં અડી કાઢીને ઘેરે વયો ગયો, ઝૂંપડામાં ખૂણામાં બિહીન રોવા માંડ્યો. એની પત્ની, એની અર્ધાંગના, એ વાલ્મીકી સમાજના રખેહરની પત્ની, એણે એમ કીધું, તમને શું થયું એ તો કયો, તમારી યારે કોઈ બાંધ્યું, તમને કોઈ માર્યું? આને વિચાર કર્યો કે હવે જીવવું જ નથી, સાચી વાત કરી દઉં, આ મારી પત્ની છે, મારી અર્ધાંગના છે. એણે કીધું કે મેં ચંદ્રમુખીને 6 મહિના પહેલાં જોઈ, એના રૂપમાં અંજાઈ ગયો, મારો પ્રેમ છે એ શુદ્ધ છે, મારે બસ એનું મોઢું જોવું છે, આજ મોઢું બપોર સુધીમાં દેખાણું નહીં, ચંદ્રમુખી નીકળ્યા નહીં, હવે મારે જીવવું નથી, અંજળ ત્યાગ કરીને મરી જવું છે, તારું જે થાય, પણ એની અર્ધાંગના જોઈજો, ભારતની આરીનારીની મજા જોઈજો તમે. એને એમ થયું કે જીવતા જોગીએ ભલા મારો પતિ મરી જાહે, એટલે કીધું કે તમારે મરવું નથી, હું તમારા માટે જાઉં. ગડગડતી દોટ મૂકી આડા જે ચોકીદારો હતા એમાં પડતી પડતી ધરાર ધક્કા મારી, આવી મને જવા દો. ઓલાનું દયા આવી ગઈ, અંદર આવી ચંદ્રમુખીના પગ પકડીને કીધું, હું એક નારી છું, તું ઈ નારી છો, એક નારીની વેદના સાંભળ બેન. રાજકુમારી કે શું છે, પણ મને કઈ ખબર નથી. તો કે મારો પતિ જે છે 6 મહિનાથી તમારા સામું જોવે છે, તમારા રૂપમાં અંજાઈ ગયો છે, તમને પ્રેમ કરે છે, અને તમે મોઢું આજ ન દે તમારું જોયું, બહાર ન નીકળ્યા તો એ મરી જાહે, એકવાર મારા પતિનું મોઢું દેખાડ બેન, પછી તું મને મને મારવી હોય તો મારી નાખ, મારા કટકા કરી નાખ. આ ભારતની આરી નારી સાહેબ, મારા કટકા કરી નાખ, પણ મારા પતિને એકવાર મોઢું દેખાડ ન કરી મરી જાહે. ચંદ્રમુખી જોઈ રહી, તારો પતિ મને જોવે છે 6 મહિનાથી, કે હા હવે આ હવે એ રાજકુમારી હતી, પણ મારા દેશની દીકરી કેવી હોય એટલે એ ધારે ને તો આ બાઈને મારી નાખે, અને એ હુકમ કરે એટલે એના પતિને ત્યાં હોળીએ ચડાવી દે, બે કટકા કરી નાખે, ઊભો ચીરાવી નાખે, ઊભો હળગાવી દે. એની વાંહે સીબીઆઈ નહોતી તેથી, પણ આ દીકરી જોજો. હું કોણ છું એકચ્યુઅલી, મને ઓળખે છે, તને પુરાવી દઈશ, તારી ભલી થાય તારી. એ નહીં, એણે શું કીધું, તારો પતિ મારા સામે જોવે છે, મને જોયા વગર મરી જશે એમ? તો કે હા જા, 17 વર્ષની દીકરી બોલે છે ભારતની ચંદ્રમુખી, જોજો જા તારા પતિને કે 6 મહિના સુધી રામનું નામ લે, રામ સિવાય નહીં, ભલે કામ કરે જે કરતો હોય પણ મુખેથી રામ 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 રામનું સ્મરણ કરે, ભગવાન રામનું, સૂર્યવંશીનું. 6 મહિના પૂરા થાય ને આ ચંદ્રમુખી તને વચન આપે છે, તારા ઘરે હું તારા પતિ પાસે 6 મહિના પછી આવીશ મોઢું દેખાડવા. જા તારા પતિને કે બાય હરકાતે હરકાતે આવી, કે એણે એમ કીધું ચંદ્રમુખીએ, 6 મહિના પછી આપણા ઘરે તમને મોઢું દેખાડવા આવશે, 6 મહિના તમારે રામનું ભજન કરવાનું છે એમ? તો કે હા.
રાજી થઈ ગયો. 6 મહિના કાયલ વયા જાહે, રામ નું નામે લેવાય એ બાને, અને ચંદ્રમુખી મારા ઘરે આવે એવું તો મેં કેદી વિચાર્યું હોય, મને મોઢું દેખાડવા આવે એવું. અને સાહેબ રામ નું સમરણ ઉપડ્યું ભાઈ, 1 થી 2 થી 5 થી 15 થી, 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના, પછી તો 6 મહિના પૂરા થવા આવ્યા ને, શ્વાસે શ્વાસ એ રામ નું સમરણ છે. એ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, રૂવાડે રૂવાડે થી રામ નું સમરણ. પછી તો થોડું ઘણું કામ હોય પૂરું થાય એટલે પોતાના ઝૂંપડામાં ખૂણામાં બેહી એક વાલ્મીકી સમાજ નો માણસ ઈ રામ 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 ના જેને તાર લાગી ગયા તા, 6 મહિના પૂરા થયા. સવાર નો પોર ઉદયાચલ ના ઓરડે થી નારાયણે કોર કાઢી, એક બગી જોડાવી, ચંદ્રમુખી 16 શણગાર સજી. અને જયારે આવ્યા રથ બારો જાપો ખડકી હતો ને ઉભો રહ્યો, ચંદ્રમુખી આ અંદર આવી ફળિયામાં આવી, અવાજ કર્યો, બાઈ ક્યાં છે તારો પતિ? હું ચંદ્રમુખી તારા પતિ ને મોઢું દેખાડવા, મુખ દેખાડવા માટે આવી છું. પણ બાઈ આમ થામડા ઉડતી હતી અને જોઈ ગઈ, ખાંગી થઈ ગઈ. આ હા હા, તમે અહીંયા? તો કે હા. તારા પતિ ને કે 6 મહિના પૂરા થયા, મારું વચન નો ફરે, હું હિન્દુસ્તાન ની દીકરી છું. પણ બાઈ હળી કાઢીને આમ બાઈ ને બારણું ઉઘાડું, અંદર ઝૂંપડામાં જઈ અને પોતાના પતિને અવાજ કર્યો, જોવો તો ખરા, ચંદ્રમુખી તમને મોઢું દેખાડવા અહીંયા આવી છે. અરે આમ તો જોવો, જાણે ચંદ્ર પોતે ઉતર્યો હોય એવું રૂપ છે, એવા ત્યારથી ચંદ્રમુખી આવ્યા છે. જાણે ચંદ્ર ઉભો છે આપણા ફળિયામાં, જુઓ તો ખરા, તઈ માળા ફરતી હતી રામ 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 રામ. યુવાને તેથી આમ આંખ ન ખોલી અને માળા ફેરવતા ફેરવતા એટલું કીધું કે હવે ચંદ્ર આવ્યો? તો કે હા. તો ઈ ચંદ્ર ને કે રામ રૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે, એની મારે જરૂર નથી. મારી અંદર રામ રૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો છે, સમરણ કરી કરી હવે ચંદ્ર ને ઝાંખો પડે છે, એને કે હવે તારા લગ્ન થાય ને, તેથી તારા લગ્ન માં રામ ના નામ લઈ ઢોલ વગાડવા માટે આ રખે હર આવી જાહે. બાકી જા, તું મારી માં છો, તું મારી બેન છો, હિન્દુસ્તાન ની દીકરી. ઈ ચંદ્રમુખી ને ભરોહો રામ ઉપર કેટલો હોય છે કે 6 મહિના હસા દિલ થી રામ નું નામ લે ને, તો ઈ મારા હામુ નહીં જોવે. આ ભરોહો આ દીકરીઓ આ દેશ ની આપી શકે ભલા માણસ? ઈ ભારત ની ધરતી છે, ઈ હિન્દુસ્તાન છે, ઈ હિન્દુસ્તાન ની ધરતી માં કલાકો ની કલાકો સુધી આવી વાતો થઈ શકે.